આગળ વધે કચ્છથી સમાચાર આવી રહ્યા છે ભડકાઉ ભાષણ કેસમાં મૌલાનાને જામીનને લઈને સમાચાર આવી રહ્યા છે રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટે જામીન આપ્યા છે મોડાસાના કેસમાં મૌલાનાનો કબજો લેવાઈ શકે છે રાજકોટથી મોડાસા ટાઉન પોલીસ કબજો લઈ શકે છે કચ્છ પોલીસ ફરી રાજકોટ જેલને સોંપશે મૌલાનાનો કબજો મુફ્તી સલમાન અઝહરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા મોટા સમાચાર આવી રહ્યા છે કચ્છથી ભડકાઉ ભાષણના કેસમાં મોલાણાને જામીન આપવામાં આવે છે રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટે જામીન આપ્યા છે મોડાસાના કેસમાં મોલાણાનો કબજો હવે આગળ લેવાઈ શકે છે રાજકોટથી મોડાસા ટાઉન પોલીસ કબજો આગળ લઈ શકે છે કચ્છ પોલીસ ફરી રાજકોટ જેલને મોલાણાનો કબજો સોંપશે મુફ્તી સલમાન અઝહરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા ભડકાઉ ભાષણના કેસમાં મોલાણાને હાલ જામીન મળ્યા હોવાના સમાચાર સામે તેઓને જામીન આપ્યા છે હવે આગળ મહત્વની વાત છે રાજકોટથી મોડાસા ટાઉન પોલીસ મોલાનાનો કબજો લઈ શકે છે કચ્છ પોલીસ ફરી રાજકોટ જેલને મૌલાનાનો કબજો સોંપશે વધુ વિગત મેળવીશું મેહુલ ફોનલાઇન ઉપર સંવાદદાતા જોડાયા છે મેહુલ વધુ અપડેટ શું છે

તેનામાં શું શું ખુલાસા થયા તે હવે આગળના સમયમાં સામે આવી શકે છે જી આભાર મેહુલ માહિતી બદલ દમણની એક યુવતી ગુમ થવાનો મામલો જે સામે આવ્યો છે યુવતીની શોધખોળ કરાઈ રહી છે અને શોધખોળ માટે પરિવારજનો વલસાડના બિનબાડામાં ધામા નાખ્યા છે મોટી સંખ્યામાં યુવતીના પરિવારજનો પહોંચતા સમગ્ર મામલો ગરમાયો હતો યુવતીની વિધર્મી યુવક ભગાડી ગયો હોવાનો આક્ષેપ કરાઈ રહ્યો છે આ મુદ્દે દમણ પોલીસ સ્ટેશનમાં પરિવારજનોએ ગુમ યુવતી અંગે ફરિયાદ કરી હતી પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવતા પરિવારજનોમાં રોષ જોવા મળી રહ્યો છે પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે યુવતીના તાત્કાલિક શોધી લાવવા પરિવારજનોની આક્રોશપૂર્વક માંગ છે મામલો ગરમાતા મોટી સંખ્યામાં પોલીસ કાફલો બિનવાડા ખાતે ખડકી દેવામાં આવ્યો હતો વધુ જોડાયા છે ભરત વધુ માહિતી શું છે બિલકુલ થોડા દિવસ અગાઉ દમણની એક પરિવારની છે દીકરી છે ગુમ થઈ હતી ત્યારબાદ તેના પરિવારજનોએ શોધખોળ કરતા નહીં મળતા આખરે તેઓએ દમણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી જેમાં વલસાડના બિનવાડાના એક વિધર્મી યુવક પર આક્ષેપ કરી અને આ વિધર્મી યુવક ભગાડી ગયો હોવાની આક્ષેપો સાથે પોલીસમાં રજૂઆત પણ કરી હતી પરંતુ તેને એક અઠવાડિયાથી વધુ સમય વીતી ગયો હો છતાં દમણ પોલીસે કોઈ કાર્યવાહી નહીં કરતા આખરે આજે જે પરિવારજનો છે એમની ધીરજ ખૂટી હતી અને આજે તેઓ મોટી સંખ્યામાં પચાસ થી વધુ ગાડીમાં છે દમણના યુવતીના પરિવારજનો વલસાડના બિનવાડા ગામ પહોંચ્યા હતા ત્યાં પહોંચતા જ મામલો ગરમાયો હતો મોટી સંખ્યામાં પરિવારજનો એકઠા થતા પોલીસ પણ તાત્કાલિક દોડતી થઈ હતી અને ત્યાં પહોંચી અને મામલો થાળે પાડવાના પ્રયાસ કર્યા હતા પરંતુ દમણ પોલીસની બેદરકારી અને લાંબા પરિવારજનોની માંગ છતાં દમણ પોલીસે આ વાતને ગંભીરતાથી નહીં લેતા આખરે મામલો બીજક્યો હતો મોટી સંખ્યામાં લોકો ભીનવાડામાં ઉમટતા છે પરિસ્થિતિ છે વિકટ બને એવી પરિસ્થિતિ હતી આથી છે દમણ પોલીસની ટીમ પણ ત્યાં સ્થળ પર પહોંચી હતી ને વલસાડ પોલીસ અને દમણ પોલીસ ના ઉચ્ચ અધિકારીઓ બંને જે પરિવારજનો છે એમને સમજાવવા પ્રયાસ કર્યા હતા બદલ